જય સ્વામિનારાયણ. હજી સદબુદ્ધિની વાત સમજજો, એ પછીના લાઈનમાં એની લિંક છે. યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેને વિનોદય ચિત્તમ, છે ને, વંચાય છે ને. જે મળે શેનાથી, નિજ કર્મોપાતમ, સમજજો, પોતાના પુરુષાર્થથી કર્મ અનુસાર જે મળે એમાં સંતોષ માનો અને આનંદમાં રહો. યલ્લભસે નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસારે જે મળે એમાં આનંદ માનો અને પ્રસન્ન રહો, સંતોષ માનો. બાકી આ મૂઢ, આ બધી તૃષ્ણા છોડી દે, આ સદબુદ્ધિનું વચન છે. જે મળે બસ, સરળ સ્વભાવ, એ જ વાત તુલસીદાસજી લખે છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, સમજાય છે ને. સરળ સ્વભાવ મંત્રરૂપ છે, ચોપાઈ જીવનમાં એક આવી જાય ને વાત પતી જાય, પણ આવવી કઠણ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય, જથા લાભ સંતોષ સદાય. જે મળ્યું બસ બસ, બહુ થઈ ગયું બાપા, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. શેખ સાદીએ બધા શિષ્યને પૂછ્યું કે સાધુનું લક્ષણ શું, તો કે ભિક્ષા માગીને જમે, આનંદ મારે. શેખ સાદી કે એ ભિક્ષા તો કૂતરો માગે છે, ઘરે ઘરે જઈને કૂતરો માગી આવે છે, તો આપણે કૂતરાને સાધુ કહીશું? તો કે ના. તો કે ભિક્ષા માગે પણ કોઈ ના આપે તો એનું પેલું મનમાં માઠું ના લગાડે અને પ્રસન્ન રહે, એને સાધુ માને. તે કૂતરાને કાઢી મૂકે છે, ક્યાં કૂતરો કોર્ટમાં ફરિયાદ કરે છે, પ્રસન્ન જ રહે છે. એક ઘર મૂકીને બીજા ઘરે જાય તો એને આપણે સાધુ કહીશું? તો કે ના. ઘણા ઘણા વાતો કરી, તો કે બાપજી તમે જ કહો ને, તો કે ભિક્ષા માગે ન મળે તો પ્રસન્ન રહે એટલું નહીં, ગોઠણીએ પડીને પરમાત્માને પ્રાર્થના કરે, હે ભગવાન તે કેટલી દયા કરી, આજ મને તપ કરવાનો અવસર આપ્યો, એમ જે વિચારે એને સાધુ કહે. કે હમણાં તો હું ઉપવાસ કરું એવો નહોતો, પણ તે આજ મને ઉપવાસ કરાવ્યો, તારી કરુણાનો પાર કેટલો. આ ના થાય, આપણે તરત એમ થાય મહારાજ ભજન કરી કરી થાકી ગયા, તો ભૂખ્યા માર્યા. આ કે તું કેટલો દયાળુ છે, મને તે આજ ઉપવાસ કરવાનો તે મને અવસર આપ્યો, આને સાધુ ગણ. આ સદબુદ્ધિ વગર ના સૂજે, એટલે કહું છું સદબુદ્ધિ આવી જાય તો જીવનના બધા દાખલા છે ને આપોઆપ ખુલ્લા થઈ જાય, બધા પ્રશ્ન ઉકલે, બધા સમાધાન એમાં. કારણ કે એને કોઈને ન સૂજે એવું સૂજે, કોઈને ના સૂજે એવું.